હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક સ્ટડી ઇન ગુજરાતી. ક્વિક સ્ટડી ઇન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું 13/5/2020 કરંટ અફેર્સ. પરંતુ છેલ્લા જે 3 દિવસથી આપણે કરતા આવ્યા છીએ એ જ રીતે કોણ બનેગા કરોડપતિના રજિસ્ટ્રેશન ક્વેશ્ચનથી આપણે આજે શરૂઆત કરીશું. સૌ ક્વેશ્ચન છે, વોટ સ્પોર્ટ ડીડ 16-year-old શેફાલી વર્મા પ્લે ફોર ઇન્ડિયા એટ અ વર્લ્ડ કપ ઇન 2020? 2020માં વર્લ્ડ કપમાં 16 વર્ષીય શેફાલી વર્મા ભારત માટે કઈ રમત રમી હતી? હોકી, રેસલિંગ, ક્રિકેટ, બેડમિન્ટન. તો મિત્રો, શેફાલી વર્મા ક્રિકેટ રમી હતી. તો આન્સર થશે આજે KBC સ્પેસ C સ્પેસ તમારી ઉંમર સ્પેસ તમારું જેન્ડર મેલ ફિમેલ અધર્સ. એને 509093 પર આપણે સેન્ડ કરવાનો છે આજે રાત્રે 9 વાગ્યા સુધીમાં. ઓકે, હવે જોઈએ છીએ ગઈકાલની જે ક્વિઝ હતી 11 તારીખ લખેલું છે, પરંતુ 12 તારીખની ક્વિઝ જે હતી, જે 12 તારીખ એના આપણા આન્સર છે. પહેલાનો આન્સર છે જમાલપુર, બીજાનો છે ઉત્તર પ્રદેશ, ત્રીજાનો છે જીનીવા, ચોથાનો છે પ્રશાંત કુમાર અને પાંચમાનો છે આસામ. ઓકે, હવે જોઈએ છીએ આજના જે આપણી ક્વિઝ છે કે સુંદરવન ટાઈગર રિઝર્વ કયા ભારતીય રાજ્યના માજા છે, જે તાજેતરમાં સમાચારોમાં બહુ જ આગળ ચગેલું છે. રાજનાથસિંહ સંરક્ષણ પ્રધાનનો મત વિસ્તાર કયો છે? વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ CSIR ના વર્તમાન મહાનિર્દેશક એટલે કે ડાયરેક્ટર કોણ છે? ખાંગ ચેન્ડ ઝોંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? અને પાંચમો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું વિશ્વનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ અનુસાર? ઓકે, હવે શરૂ કરીએ છીએ આજના કરંટ અફેર્સનો. સૌથી પહેલો ક્વેશ્ચન છે, કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન રમેશ પોખરિયાલ ને એમને નિશાંક તરીકે પણ ઓળખવામાં આવે છે, દેશમાં સંશોધનને વેગ આપવા પ્રધાનમંત્રી સંશોધન ફેલોશિપ યોજનામાં સુધારા કર્યા છે, HRD મંત્રાલયના MOS કોણ છે? એટલે HRD મતલબ કેન્દ્રીય માનવ સંસાધન મિનિસ્ટ્રી. ઓકે, એ મિનિસ્ટ્રીના MOS કોણ છે? MOS મતલબ મિનિસ્ટર ઓફ સ્ટેટ્સ, રાજ્યકક્ષાના પ્રધાન. કોણ છે મિત્રો? તો સંજય ધોત્રા જે છે એ રાજ્યકક્ષાના પ્રધાન છે. HRD મિનિસ્ટરની મિનિસ્ટ્રી વિશે વાત કરીએ છીએ તો રમેશ પોખરિયાલ નિશાંક જે છે એમનું મતદાન ક્ષેત્ર હરિદ્વાર છે, જે ઉત્તરાખંડમાં આવેલું છે. રાજ્યપ્રધાન જે સંજય ધોત્રા છે એમનો મત વિસ્તાર અકોલા છે, જે મહારાષ્ટ્રની અંદર આવેલું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સ ડાયરેક્ટ ટેક્સ CBDT એ તાજેતરમાં 1962ની આવકવેરા નિયમોના નિયમ 44G જે સુધારો કર્યો છે તો CBDTના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો, CBDTના અધ્યક્ષ છે PC મોદી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ CBDT વિશે જો વાત કરીએ છીએ તો એના અધ્યક્ષ છે પ્રમોદ ચંદ્ર મોદી, એટલે કે PC મોદી. મુખ્યમથક નવી દિલ્હીમાં છે અને સ્થાપના 1924 એટલે કે 1924માં થયેલી છે. સિક્કિમ દ્વારા તાજેતરના નાણાકીય વર્ષ 2020-21 માટે 9100 કરોડનું રાજ્યનું બજેટ રજૂ કર્યું છે. સિક્કિમના પ્રમુખ મુખ્યપ્રધાન એટલે કે મુખ્યમંત્રી કોણ છે? તો પ્રેમસિંહ તમંગ છે. સિક્કિમ વિશે વાત કરીએ છીએ એની રાજધાની ગંગટોક છે. મુખ્યમંત્રી પ્રેમસિંહ તમંગ છે, જેને ગોલે તરીકે ઓળખાય છે. રાજ્યપાલ ગંગા પ્રસાદ છે. ઓકે, વિદેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે કેન્દ્ર સરકારે ભારતની સૌથી મોટી ઇવેક્યુએશન યોજના શરૂ કરી છે. તો એ ઇવેક્યુએશન યોજના જે શરૂ કરી છે તો એ એક મિશનનું નામ શું છે? તો મિશનનું નામ છે વંદે ભારત મિશન. ઇન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે IAMAIના અભ્યાસ અનુસાર ભારતીય મેટ્રો સિટીએ સૌથી વધુ ઇન્ટરનેટ વપરાશકારોની નોંધણી કરી છે. એટલે કે કયા ભારતીય મેટ્રો સિટીમાં
સૌથી વધુ ઇન્ટરનેટનો યુઝ થયો છે તો મિત્રો એ મેટ્રો સિટીનું નામ છે મુંબઈ. કયા રોગની નાબૂદીની 40મી વર્ષગાંઠ માટે વિશ્વ આરોગ્ય સંગઠન અને સંયુક્ત રાષ્ટ્રની ટપાલ એજન્સીએ સ્મારક તરીકે ટપાલ ટિકિટ બહાર પાડી છે? તો મિત્રો એક વાત છે કે આ જે રોગ છે એને 40 વર્ષ પહેલાં નાબૂદ થઈ ગયો હતો, છતાં પણ અત્યારે પણ ક્યાંક ને ક્યાંક એ રોગ જોવા મળતો હોય છે. મિત્રો એ રોગનું નામ છે શીતળા. શીતળા એટલે એક જો ચિકન પોક્સ આવે છે એ પછી ઓરી આવે છે, શીતળા પોક્સ. શીતળાને સ્મોલ પોક્સ તરીકે પણ ઇંગ્લિશમાં બોલાતું હોય છે. WHO દ્વારા જે ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવે છે તે ટપાલ ટિકિટની વાત કરીએ છીએ, અને WHOની જો વાત કરીએ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સંયુક્ત રાષ્ટ્રની એક વિશિષ્ટ એજન્સી છે જે આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય માટે જવાબદાર છે. એનું મુખ્યમથક જીનીવા સ્વિટ્ઝરલેન્ડ છે. ડાયરેક્ટર જનરલ એના છે ડૉક્ટર ડેટ્રોસ એડનોમ ઘેબ્રેયેસસ. ઓકે, કેન્દ્ર સરકારે બજેટના અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2021 માટે અંદાજિત કુલ બજાર ઉધાર 7.80 લાખ કરોડથી વધારીને કેટલું કરેલું છે? તો મિત્રો 7.80 લાખમાં 4.20 લાખ કરોડનો વધારો કરવામાં આવ્યો છે. તો અત્યારે થયું છે 12 લાખ કરોડનો બજાર ઉધાર નક્કી કરવામાં આવ્યું છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બે ઇન્ટરનેશનલ એક્સચેન્જ ઓફર ઇન્ડિયા INX, જેને પહેલાં BSE તરીકે ઓળખવામાં આવતું હતું, અને NSE IFSC, કે જે NSE તરીકે ઓળખવામાં આવે છે, ના રૂપિયા ખાલી જગ્યા સાથે વાયદા અને વિકલ્પોના કરાર શરૂ કર્યા છે. મતલબ ત્યાં એક્સચેન્જની વાત કરવામાં આવેલી છે, તો એ રૂપિયાની સાથે ડોલરને એક્સચેન્જની વાત કરવામાં આવી છે. BSE એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, કે જેને અત્યારે ભારત INX એટલે કે ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ લિમિટેડ તરીકે ઓળખાય છે, જ્યારે NSE એટલે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા. અને શરૂઆતમાં આપણી જે ક્વિઝમાં એક ક્વેશ્ચન હતો કે સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ કોઈ જો હોય જેના ઉપર ગિનિઝ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડની અંદર રેકોર્ડ નોંધાયેલો છે, તો મિત્રો એ છે BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ. ઓકે, US આધારિત ગોલ્ડમેન સેચ ગ્રુપ મુજબ નાણાકીય વર્ષ 2021 માટે ભારતનો સુધારેલો GDP અંદાજિત કેટલો રહેશે? તો ભારતનો સુધારેલો GDP અંદાજિત 0.4% જેટલો રહેશે. ગોલ્ડમેન સેચ ગ્રુપ વિશે જો વાત કરીએ છીએ તો એનું મુખ્ય મથક છે ન્યુયોર્ક સિટી, જે છે એનું US આવેલી છે. અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે અધ્યક્ષ અને CEO જે છે એ ડેવિડ એમ સોલોમન છે. નોમુરા હોલ્ડિંગ્સ વિશે જો વાત કરીએ છીએ કે જે નોમુરા હોલ્ડિંગના સાથે સાથે જે આ US આધારિત જે ગોલ્ડમેન સેચ ગ્રુપ દ્વારા જે ભારતનો સુધારેલો GDPનો અંદાજ જે લાવવામાં આવેલો છે, એ નહીં કે ફક્ત અને ફક્ત ગોલ્ડમેન સેચ ગ્રુપ દ્વારા જ આ એક અંદાજ કરવામાં આવેલો છે, પરંતુ નહીં મિત્રો, ગોલ્ડમેન સેચ અને નોમુરા હોલ્ડિંગ બંને સાથે મળીને આ એક ભારતના GDPની વાત કરવામાં આવેલી છે. તો નોમુરા હોલ્ડિંગ વિશે પણ આપણે જાણવું જરૂરી છે. નોમુરા હોલ્ડિંગની વાત કરીએ તો એનું મુખ્ય મથક ટોક્યો જાપાનમાં આવેલું છે, જેના પ્રમુખ અને ગ્રુપ CEO છે તો કેન્ટારો ઓકુડા. ઓકે, IAF ઇન્ડિયન એરફોર્સના 37 એરફિલ્ડના હવાઈ ક્ષેત્રના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકરણના તબક્કા 2 માટે સંરક્ષણ મંત્રાલય સાથે 1200 કરોડના કરાર પર હસ્તાક્ષર કરનારી કંપનીનું નામ જણાવો. તો મિત્રો એ કંપનીનું નામ છે ટાટા પાવર. ભારતીય ક્રિકેટરનું નામ જણાવો કે જેમણે એજ્યુકેશન ટેકનોલોજી કંપની ELSA કોપની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. તો મિત્રો એ નામ છે, ભારતીય ક્રિકેટરનું નામ છે, ભારતીય ટેસ્ટ ક્રિકેટના વાઇસ કેપ્ટન તરીકે જે અત્યારે છે એ અજિંક્ય રહાણે. રહાણે દ્વારા એક મોબાઈલ એપ છે ELSA સ્પીક સાથે એ કામ કરશે, અને તેને તેમના અંગ્રેજી ઉચ્ચારણને વધુ સારું બનાવવા માંગતા ભારતીય લોકોમાં એ એક લોકપ્રિય બનાવવાનું કામ રહાણે દ્વારા કરવામાં આવશે.
વાત કરીએ છીએ ઈએલએસએ કોપ વિશે, તો એનું મુખ્ય મથક છે કેલિફોર્નિયા યુએસમાં આવેલું છે, અને કો ફાઉન્ડર અને સીઈઓ છે વુ વેન. કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરિંગ પ્રધાને તાજેતરમાં જ સ્ટાર્ટઅપ ઇન્ડિયા એનિમલ હસ્બન્ડરી ગ્રાન્ડ ચેલેન્જ વિજેતાઓને એવોર્ડ આપ્યો છે. તો પશુપાલન મંત્રાલય માટે હાલના પ્રધાન કોણ છે? તો પશુપાલન મંત્રાલય માટે હાલના પ્રધાન છે ગિરિરાજસિંહ. કોણ છે મિત્રો? ગિરિરાજસિંહ. હવે વાત કરીએ છીએ 13મા ક્વેશ્ચનની, તો યુએસ સ્થિત કરલાઇન જૂથે તાજેતરમાં કઈ ભારતીય પશુ આરોગ્ય સંભાળ કંપનીમાં ₹1587 કરોડ રોકવાથી એ કંપનીનો 74% હિસ્સો હસ્તગત કરેલો છે? તો મિત્રો એ કંપનીનું નામ છે સિક્વેન્ટ સાયન્ટિફિક લિમિટેડ. યુકેની ગ્લેસ્કો સ્મિથ ક્લાઇને મે 2020માં કઈ કંપનીમાં પોતાનો 5.7% હિસ્સો $3.35 અબજ વેચ્યો છે? તો મિત્રો એ કંપનીનું નામ છે હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ. વાત કરીએ છીએ કે જે યુકેની જે બ્રેન્ટફોર્ડ જ્યાંનું મુખ્ય મથક છે એવી ગ્લેસ્કો સ્મિથ ક્લાઇન પીએલસી વિશેની જો વાત કરીએ છીએ, જો એ કંપનીની વાત કરીએ તો એનું મુખ્ય મથક જે આપણે વાત કરીએ પ્રમાણે બ્રેન્ટફોર્ડ યુકેમાં આવેલું છે, જેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે એમ્મા વોમ્સલી. અને જો આપણી હિન્દુસ્તાન યુનિલિવરની વાત કરીએ છીએ તો એનું મુખ્ય મથક મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે. અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર છે સંજીવ મહેતા. ઓકે, નેનો સાફે સોલ્યુશન સ્ટાર્ટઅપ જેમાં ભારતીય આઈઆઈટીએ એન્ટી માઇક્રોબાયલ અને ધોવા યોગ્ય ચહેરા માસ્ક એન્ડ સેફ શરૂ કર્યા છે? તો મિત્રો એ આઈઆઈટીનું નામ છે આઈઆઈટી દિલ્હી. તાજેતરમાં વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદને COVID-19ની સારવાર માટે કઈ દવાના ક્લિનિકલ ટ્રાયલ માટે હાલમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાની મંજૂરી મળી છે? તો મિત્રો એ છે ફેવિપિરવિર અને ફાઇટોફોર્મોસ્ટિકલ. ભારત સરકાર દ્વારા સપ્ટેમ્બર 1942માં સીએસઆઈઆરની સ્થાપના એક સ્વાયત્ત સંસ્થા તરીકે કરવામાં આવી હતી, જે ભારતની સૌથી મોટી સંશોધન અને વિકાસ સંસ્થા તરીકે ઉભરી આવી છે, જેના પ્રમુખ છે નરેન્દ્ર મોદી, જે વડાપ્રધાનના હોદ્દાની રૂએ એના પ્રમુખ રહે છે. એના ઉપપ્રમુખ છે ડૉક્ટર હર્ષવર્ધન, ડાયરેક્ટર જનરલ છે ડૉક્ટર શેખર સિંહ મંડે. ફાઇન્ડિંગ ફ્રીડમ હેરી એન્ડ મેઘન એન્ડ મેકિંગ ઓફ મોડર્ન રોયલ ફેમિલી, આ એક શીર્ષક હેઠળ એક બુક લખનાર છે. તો એ બુક કોણે લખી છે મિત્રો? તો ઓમિડ સ્કોબી અને કેરોલિન ડ્યુરંડ દ્વારા લખવામાં આવેલી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોતાનો જીવ ગુમાવનારાઓ માટે યાદ અને સમાધાનનો સમય દર વર્ષે ઉજવવામાં આવતી 2 દિવસીય આંતરરાષ્ટ્રીય પ્રસંગ કયો છે? તો મિત્રો એ પ્રસંગ છે 8મી મે અને 9મી મે. વર્ષ 2020નો આંતરરાષ્ટ્રીય સ્થળાંતર પક્ષી દિવસ 9 મેના રોજ ઉજવવામાં આવતો હતો. WMBD એટલે કે વર્લ્ડ સ્થળાંતર જે બર્ડ ડે છે 2020 માટેની જે થીમ શું રાખવામાં આવેલી છે? તો મિત્રો એ થીમ છે પક્ષીઓ આપણી દુનિયાની જોડે છે, બર્ડ્સ કનેક્ટ અવર વર્લ્ડ. ઓકે મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે. જો જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી લો, તમારા મિત્રો સાથે શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ, આભાર.